આજે અમે લોકો એટલા બધા થાકી ગયા કે મને એમ હતું કે આપણે ખાલી ગીતો ગઈએ અને છૂટા પડી જઈએ, રાઈટ? અને પછી અને એમ થયું કે એ ના ચાલે, રાઈટ? ઈશ્વરના વચનો માટે આપણે અહીંયા ભેગા થઈએ છીએ, અને એટલા માટે ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવો is very very necessary, right, for you and me. Hallelujah, praise God, praise God. Amen, amen, praise God. Hallelujah, hallelujah, right? And amen, amen. All right, last Sunday we talked about ascension. રવિવારે આપણે સ્વર્ગારોહણ વિશે વાત કરી. Right, and I thought that most of the people understand this word ascension. મને લાગ્યું કે તમારામાંના ઘણા બધા આ શબ્દ સમજી શક્યા છો. Yeah, in fact Wesley, Joy Wesley told me, uncle, you speak the meaning of it. અને મેં અંતરને પૂછ્યું કે આનો અર્થ શું છે. Yeah, but I am sorry that I did not obey what he said. મને માફ કરજો. Right? And so ascension is, you know, entering into the presence of God. સ્વર્ગારોહણ એટલે પ્રભુની હાજરીમાં પ્રવેશ કરો. Now this ascension happened to Jesus after resurrection. પુનરુત્થાન પછી ઈસુની સાથે આ સ્વર્ગારોહણની બાબત બની. પુનરુત્થાનના 40 દિવસ પછી. Amen. Amen. Right? After 40 days Jesus ascended into heaven. 40 દિવસ પછી પુનરુત્થાન પછીના 40 દિવસ પછી ઈસુનું સ્વર્ગારોહણ થયું. Now when he had ascended into heaven, you know, his body already after resurrection was transformed. સ્વર્ગારોહણ દરમિયાન પ્રભુને આખા શરીરનું શું રૂપાંતરણ? પુનરુત્થાન પછી ઈસુનું આખું શરીર રૂપાંતરણ પામ્યું. Right? From a natural physical body into a glorified body. જે પ્રાકૃતિક બોડી છે, કુદરતી આપણું જેવું શરીર છે, એના કરતા આખું જે મહિમાવંત શરીરમાં પ્રભુએ પ્રવેશ કર્યો. Amen. And then he, in through that glorified body, that body of Jesus was lifted up into heaven. અને એ મહિમાવંત અને ઈસુનો એ મહિમાવંત શરીર એ તો સ્વર્ગમાં પ્રવેશ પામ્યો. And that event is called ascension. અને એ જે બીના બની એને સ્વર્ગારોહણ કહે છે. But now last Sunday we were talking about quiet time. હવે ગત રવિવારે આપણે શાંત સમય વિશે વાત કરી હતી. We spend 20 minutes in the morning probably with our Bible and God. કદાચ આપણે સવારની 20 મિનિટ આપણે બાઇબલ અને પ્રભુ માટે ગાળતા હોઈએ. You know, through that quiet time we are basically entering to the presence of God. પાયાને રીતે એ જે શાંત સમય હોય છે એ દરમિયાન આપણે પ્રભુની હાજરીમાં પ્રવેશ પામતા હોઈએ છીએ. And that is what I was talking to you, that we cannot limit that presence, you know, entering into the presence of God for 15 or 20 minutes in the morning. અને માટે જો કહેવા માંગુ છું કે આપણે જે પ્રભુની હાજરીમાં પ્રવેશ પામવાની બાબત છે ફક્ત સાંજ સમય જે 15-20 મિનિટ છે એટલા પૂરતી સીમિત રાખવી ના જોઈએ. When we were singing this song Be Thou My Vision, જ્યારે આપણે આ Be Thou My Vision એ આપણે જ્યારે ગીત ગાઈ રહ્યા હતા, the song says by day and by night O Lord your presence would be with me. અને એ ગીત કહે છે કે દિવસ દરમિયાન અને રાત્રે પણ પ્રભુ તમારી હાજરી મારા જીવનમાં રહે. યુ નો ધીસ ઇઝ હાઉ યુ એન્ડ મી વી કેન લિવ ઇન ધ સોલિડ પ્રેઝન્સ ઓફ ગોડ ઇવન વેન વી આર ઇન ધીસ ફિઝિકલ બોડી રાઈટ નાઉ. અત્યારે જ્યારે આપણે આ દૈહિક શરીરમાં છીએ ત્યારે પણ પ્રભુની હાજરીમાં સખત હાજરીમાં આપણે રહેવું જોઈએ. એન્ડ ધીસ ઇઝ ધ પોઈન્ટ ધેટ આઈ વોઝ ટ્રાઇંગ ટુ મેક થ્રુ એસેન્શન લાસ્ટ સન્ડે. અને સ્વર્ગારોહણની જે મેં વાત કરી ગત રવિવારે એ આ બાબતની સાથે સંકળાય છે. ઓકે, નાવ વી વિલ કન્ટિન્યુ ટુ સ્ટડી ઇનટુ ધ સબ્જેક્ટ, યુ નો, ઓફ વર્સ 31, માર્ક 6 વર્સ 31. અને હવે આપણે માર્ક 6 અધ્યાયની 31મી કલમનો અભ્યાસ ચાલુ રાખીશું. યા, એન્ડ નાવ, યુ નો, ધેટ ઇઝ હાઉ વી કેન, વી ઓલરેડી સો ધેટ વી કેન એન્ટર ઇનટુ ધ પ્રેઝન્સ ઓફ ગોડ. અને આપણે આપણે જોયું કે આપણે કઈ રીતે આપણે પ્રભુની હાજરીમાં પ્રવેશ પામી શકીએ છીએ. એન્ડ ધેટ ઇઝ હાઉ વી કેન એસ્કેપ ફ્રોમ ધ વર્લ્ડ.
અને કઈ રીતે આપણે આ જગતમાંથી બહાર નીકળી જઈ શકીએ. See friends, the world out here is going to hold you very strongly, let me tell you. મારે કહેવું જોઈએ કે જે બહાર આ દુનિયા રહેલી છે મને અને તમને ખૂબ જ સખત રીતે જકડી રાખે છે. You know, in fact, yesterday we brought a laborer who worked for us and who dug all the holes for us. જ્યારે ગઈ કાલે અમે એક મજૂરને અમે લઈ આવ્યા કે એણે બધું આ જે ખોદ્યું છે થાંભલા નાખવા માટે એણે બધું આ કામ કર્યું. ટુડે ઓલસો વી નીડેડ હિમ. આજે પણ અમને એની જરૂર હતી. રવિ સેડ અંકલ વી વિલ ડુ ઓન અવર ઓન. પરંતુ રવિભાઈએ કહ્યું કે અંકલ આપણે પોતે કરીશું. એન્ડ વી હેડ ટુ મેક ઓલમોસ્ટ યુ નો 50 તગારાસ ઓફ માલ યુ નો ઓફ સિમેન્ટ એન્ડ ઓલ ધ મિક્સિંગ બેઝિકલી. આ કામ માટે આપણે 50 જેટલા આરસીસી. યે આ કામ માટે આપણે લગભગ 50 જેટલા તગારા નો માલ બનાવવાનો હતો જે આપણે સિમેન્ટ રેતી. લેટ મી ટેલ યુ ઇટ્સ નોટ અ જોક. આ કોઈ મજાક નથી. વી હેવ સ્ટેનલી હુ ઇઝ અ સિવિલ એન્જિનિયર એન્ડ ઇન ધ મોર્નિંગ આઈ કોલિંગ અપ હાઉ ડુ યુ મિક્સ યુ નો ધ સેન્ડ એન્ડ ધ સિમેન્ટ એન્ડ ઓલ ધેટ યુ નો ઓલ ધેટ ગ્રીટ એન્ડ કપચી બેઝિકલી. અહીંયા સ્ટેનલી ભાઈ છે તેઓ સિવિલ એન્જિનિયર છે. સવારમાં મેં એમને કોલ કર્યો અને કઈ રીતે આપણે આ બનાવીશું આ કેવી રીતે તૈયાર કરીશું. યુ નો વી નીડેડ લોટ મેની હેન્ડ્સ ટુ હેલ્પ અસ આઉટ યુ નો ઇન ધ હોલ વર્ક બેઝિકલી. આજે આખું કામ છે એની માટે અમારે ઘણા બધા હાથોની જરૂર છે. એનીવે સી what I want to make a point here is that okay tama tapan aur tumhara team kitna char aadmi baithe hai ki do aadmi baithe hai do baithe hai okay ha tapan khade ho yeah tapan and his friend bada acha na they are all from calcutta sit down tapan baitho yeah thank you tapan je ya tapan and their friend che logo calcutta thi aave che they are going to stay whole night over here today and they are going to work for our sake basically. એ લોકો આખી રાત અહીંયા રહેવાના છે અને અહીંયા કામ કરવાના છે. Today in fact they came here it was after 4 o'clock. આજે 4 વાગ્યા પછી તેઓ અહીંયા આવ્યા. They came in an open auto with so many different machines basically. ઓટો રિક્ષા લઈને ઘણા બધા મશીન લઈને તેઓ અહીંયા આવ્યા. Their boss was here with us. અને એમના જે માલિક હતા તેઓ અમારી સાથે અહીંયા હતા. And they asked him, so what did you eat? તો તમે સાની રાહ જોવો છો માલિક એમને. What did you eat? તમે બપોરે શું ખાધું? All the four boys said we did not eat. અને ચારે ભાઈઓએ કીધું કે અમે કશું ખાધું નથી. You know, they are working with iron. તેઓ લોખંડની સાથે કામ કરે છે. And they are making sheds. અને તેઓ આ શેડ બનાવે છે. You know, in the sun. અને સખત તાપમાન. You understand how hard work it requires to earn money? પૈસા કમાવા માટે તમે સમજી શકો છો કેટલી બધી મહેનત કરવી પડે. I'm just making a bridge over here. God said you don't worship me or you cannot worship me and money together. હું અહીંયા એક વાત કહેવા માગું છું કે પ્રભુ આપણ મને કહેવા માંગે છે કે તું મારી અને પૈસાની એક સાથે સેવા કરી શકે નહીં. યા સી યુ થિંક યુ કેન બી લેઝી એન્ડ ધેન યુ વોન્ટ ટુ વર્શિપ ગોડ. તમે કદાચ એવું વિચારો કે આળસુ તમે બેસી રહો અને પછી તમે પ્રભુની આરાધના કરો. નાઉ માય થોટ્સ આર ટર્નિંગ ટુ ધ સિચ્યુએશન ઓફ અવર ચર્ચ ધેટ વી ઓલવેઝ કીપ ઓન ટોકિંગ નાઉડેઝ. આપણે હવે આપણા ચર્ચની આપણી જે મંડળીઓ છે એની વાત કરીશું. માય થોટ સર્ટન મારો જે વિચાર છે આપણી મંડળીઓ તરફ છે. વાય આર વી ટોકિંગ વોટ વી આર ટોકિંગ અબાઉટ અવર ચર્ચિસ ટુડે ધીસ વે. આપણે આપણી મંડળીઓ વિશે આ રીતે કેમ કહેવા માંગીએ છે આ રીતેની વાત કેમ કરીએ. વોટ વેન્ટ રોંગ એન્ડ વેર. કઈ બાબત આપણા મંડળીઓ માટે ખોટી બની છે. ધ રીઝન ઇઝ વી હેવ થોટ ઓલવેઝ ધેટ વર્શિપ ઇઝ ચીપ. એનું કારણ એ છે કે આપણે દરેક વખત એવું વિચારીએ છીએ કે આરાધના એ તો ખૂબ જ સસ્તી બાબત. વી થોટ વર્શિપ ઇઝ ઓહ વેરી ઈઝી. આપણે એવું માનીએ છીએ કે આરાધના એ તો ખૂબ જ એકદમ ઈઝી વસ્તુ છે, બહુ સરળ બાબત છે. એન્ડ લેટ મી ટેલ યુ બીકોઝ ઓફ ધીસ ઈઝી થોટ ઇન વર્શિપ. અને કારણ કે આપણે આરાધનામાં આ એકદમ સરળ પ્રકારની જે આપણી વર્તણૂક હોય છે. We have come into a situation where we now talk about our churches like, oh man, forget it. અને એના જ કારણે આપણે આવી આપણી વિચારધારા હોય છે આપણા મંડળીઓ માટે કે એને ભૂલી જાઓ. See, God says you don't worship God
and you don't worship money. પ્રભુ કહે છે કે તમે પ્રભુની અને પૈસાની એક સાથે સેવા ના કરો. But think of it. If you just remove money and put God over there, it's going to be very hard work. હવે તમે વિચાર કરો કે પૈસાને તમે બાજુ પર મૂકી દો અને સેન્ટરમાં પ્રભુને રાખો કે કેટલું સખત કેટલી અઘરી બાબત છે. How many of you understood the bridge that I'm trying to make? હું જે સેતુ સાધવા માંગુ છું કેટલા સમજી શક્યા? You understood? How many of you? Most of you? Good. See, you think God is here, money is here. Forget it. God said you cannot worship me or money together. Okay, replace. હવે પ્રભુ કહે છે કે મની અહીંયા છે, પૈસા અહીંયા છે, પ્રભુ અહીંયા છે. The hard work that you need to put in for money, you put in for God. હવે જે સખત મહેનત તમે પૈસા કમાવા માટે કરો છો, હવે એટલી જ મહેનત તમે પ્રભુ માટે કરો. I tell you, God is going to let you experience showers of blessing in your life. અને હું તમને કહેવા માંગુ છું કે એ દ્વારા પ્રભુ તમને જે આશીષની વૃષ્ટિનો જે અનુભવ છે એ કરાવશે. બટ યુ કેન બી અ ચીપ વર્શિપર. પરંતુ તમે ખૂબ જ સસ્તા, જે સસ્તી આરાધના મહેરબાની કરીને ના કરશો. The world out there is going to catch you and me and stop you into the spirit of worship. બહાર જે દુનિયા રહેલી છે મને અને તમને જકડી રાખશે અને પ્રભુના આત્મામાં પ્રવેશવા નહીં દે. Let me tell you, it's your decision. મને કહેવા દો કે તો તમારું ડિસિઝન. Each one of us have to take a decision in this life. અને આ ડિસિઝન મારા અને તમારામાંના દરેકે લેવું જોઈએ જીવનમાં. You can read Matthew 11:28. અને માથીને 11મો અધ્યાય એની 28મી કલમ. It says Jesus says, those of you who labor and are heavy laden, come to me and I will give you rest. ઓ વૈતૃ કરનારાઓ તથા બહારથી લદાયેલાઓ, તમે સગડા મારી પાસે આવો ને હું તમને વિશ્રામ આપીશ. Think of it. Here, you know, if you remember, always keep this verse in your mind, because that is our base. Mark chapter 6 verse 31, it says Jesus called his disciples aside because there was lot of pressure over them. They had no time to eat. It is written over there in Mark 6:31, they had no time to eat. આપણે આપણા મગજમાં એક બાબત, આપણે માર્કનો 6 અધ્યાય અને 31મી કલમ ઠસાઈ રાખીએ. ત્યાં ઘણા બધા લોકો હતા, આવનારા અને જનારા ઘણા બધા હતા, અને માટે શિષ્યોને ખાવાનો પણ અવકાશ નહોતો. And now Jesus draws his disciples into a lonely place where they will have a rest. અને ઈસુએ તેમને કહ્યું કે તમે ઉજ્જડ ઠેકાણે એકાંતમાં આવો કે તમે વિશ્રામો પામો. Now again I am going to bring the example of Tapan and the group. હવે હું તપન અને એના જે આખું ગ્રુપ છે એનું એક ઉદાહરણ તમને આપવા માંગુ છું. His boss Mukesh, he said, let's go out and eat. એમના માલિક મુકેશભાઈ એમને કહ્યું કે તમે બહાર જાઓ અને કંઈક જમીન આવો. You know what Tapan replied? તપને શું કહ્યું? Forget it. ભૂલી જાઓ સાહેબ. Let's work. ચલો કામ કરીએ. We are here to work. We will work now. આપણે અહીંયા કામ કરવા માટે આવ્યા છીએ અને ચલો આપણે કામ કરીએ. Think of this. વિચાર કરો આ બાબતે. They have not taken food. એમણે કોઈ પણ ખાવાનું. They are young people. એ લોકો જુવાન છોકરાઓ છે. They have done too much of hard work in the whole afternoon. આખી બપોર દરમિયાન એમણે ખૂબ જ સખત મહેનત કરી. And here they are saying, we have come here to work. Let's start work. અહીંયા અમે કામ કરવા માટે આવ્યા છીએ ને અમે કામ જ કરીશું. Do you want to worship God? તમે પ્રભુની આરાધના કરો. How many of you? તમારા મને કેટલા? Good. Amen. There is a cost, friends. બલિદાન માંગે છે. And then the boss Mr. Mukesh told him, અને માલિક એમના જે માલિક છે મુકેશભાઈ એમણે કહ્યું, તપન forget it, we are not going to work today. તપન ભૂલી જાઓ, આપણે અહીંયા અત્યારે આજનો દિવસ કામ કરવાના નથી. The whole building and the whole compound, આપણે આખું બિલ્ડિંગ છે, આખું કમ્પાઉન્ડ છે. You relax and rest. તમે રિલેક્સ થાઓ અને રેસ્ટ લો, વિશ્રામ લો, આરામ લો, આજે કોઈ કામ નથી કરવાનું. See, this is same. This was happening after 4 o'clock. Ravi was there when this was happening. Everybody was there. Cliff was there, Keith was there, Saurabh was there. Every one of us were here. ગ્રુપના બધા જ મેમ્બર ક્લિફ, રવિ અને રવિભાઈ ને ગીત બધા જ અહીંયા હતા અને 4 વાગ્યા પછી આ બીજા બધા. Look at what Jesus is doing in Mark 6:31. અને જુઓ અહીંયા માર્કનો 6 અધ્યાય 31મી કલમમાં ઈસુએ ધ ડિસાઇપલ્સ સે, લોર્ડ વી વોન્ટ ટુ વર્ક. શિષ્યોએ કહ્યું, પ્રભુ અમે કામ કરવા માંગીએ. Jesus says, forget it. Come aside.
ઈસુએ કહ્યું ભૂલી જાઓ તમે બાજુ પર આવો યુ નીડ રેસ્ટ યુ મસ્ટ ઈટ ફૂડ તમારે ખાવાની જરૂર છે તમારે આ વિશ્રામ લેવાની જરૂર છે વેન વિલ યુ એન્ડ મી એક્સપીરિયન્સ ધીસ ફ્રોમ ગોડ હવે આ પ્રકારનો અનુભવ પ્રભુ પાસેથી આપણે ક્યારે મળે છે ઇફ વી આર ઇનવોલ્વડ ઇનટુ ચીપ વર્શિપ વાય વુડ જીસસ વેસ્ટ ઈવન હિઝ વર્ડ્સ ફોર અસ હવે જ્યારે આપણે સસ્તા પ્રકારની આરાધનામાં સંડોવાયેલા હોય ત્યારે પ્રભુ આપણી માટે આ પ્રકારનું ક્યારે કરે કેવી રીતે કરે If he does that, he is the one who is spoiling you and me, right? જ્યારે ઈસુ તે લોકો માટે કરે છે ત્યારે મને અને તમને પણ એમણે તેડ્યા છે. Can God spoil you and me? Can God spoil you and me? ઈશ્વર આપણને બગાડી શકે? પ્રભુ મને અને તમને શું બગાડી શકે? He cannot. He ના જ કરી શકે. And that is why you and me, we never heard John come aside, rest. અને માટે જ કદી પ્રભુ આપણને આપણે એવું કદી સાંભળ્યું નથી કે જો બાજુ પર આવો વિશ્રામ લો We never heard this from Jesus. ઈસુ સાથે ઈસુ પાસેથી આપણે આવું પ્રકારનું કદી સાંભળ્યું નથી. This is what in Matthew, you know, we read. અને માથીમાં પણ આજ આપણે માથી Jesus says, those of you who labor and are heavy laden, come to me and I am going to give you rest. વૈતૃ કરનારાઓ તથા ભારથી લદાયેલા તમે સગડા મારી પાસે આવો અને હું તમને વિશ્રામો આપીશ. You know Paul says in spiritual levels, Paul જ્યારે એમના આત્મિક ધોરણોમાં હતો that you have yet not fought till death. પાઉલ જ્યારે આત્મિક ધોરણોમાં હતો ત્યારે એમણે કહ્યું હતું કે તમે હજી સુધી મરણની વાત ભીડી નથી. See if we are not going to go to that extent જ્યારે આપણે એ એક્સટેન્ડ સુધી આપણે જ્યારે એ લેવલ સુધી જ્યારે આપણે નથી જતા I tell you friends worship probably does not begin ત્યારે મને કહેવા દો કે આરાધનાની તો શરૂઆત જ નથી થતી. Paul says that I labor like a pregnant lady in her labor એક જાણે પ્રસ્તુતિની વેદનામાં પીડાતી જે પ્રેગ્નન્ટ વુમન હોય એ રીતે મને પીડા થાય છે. Where are we going to experience these things in life આ પ્રકારને અનુભવ આપણે જીવનમાં ક્યારે મેળવી શકીશું? Or are we for cheap worship કે પછી આપણે સસ્તી આરાધનામાં જ અચ્યા પચ્યા રહીશું? And then we find time to talk about the churches અને પછી આપણે મંડળીઓ વિશેની વાતો કરવા માટે આપણને સમય મળી રહેશે. No friends, let me tell you, God wants to bless each one of you here. મને કહેવા દો મિત્રો કે પ્રભુ આપણામાંના દરેકને આશીર્વાદ આપવાનો ઈચ્છે છે. Showers of blessings. આશીષની વૃષ્ટિ. The words, the Bible. Bible is going to become alive to you. જે બાઇબલ છે એ તમારી માટે જીવંત બની રહેવા. Bible is going to speak volumes to you in your life. જે તમારા જીવનના જે પુષ્કળ તમારી જીવન માટે પુષ્કળ વાતો કરશે. બાઇબલ તમારા જીવનની દરેક બાબતો માટે પુષ્કળ વાતો કરશે. God wants you to power pack your life with wisdom and knowledge. પ્રભુ તમારા જીવનને એ જે જ્ઞાન અને બુદ્ધિથી ભરી દેશે. God wants you and me to live in anointing of his power of the Holy Ghost. અને જે આત્મા છે પવિત્ર આત્માના પૂરેપૂરા સામર્થ્યથી તમને ભરી દેવા અભિષેક કરવા માંગે છે. But we don't experience any of it in this life. પરંતુ આ બધી કોઈ પણ આમાંની કોઈ પણ બાબતનો આપણે અનુભવ નથી કરી રહ્યા. Because we believe in cheap worship. કારણ કે આપણે સસ્તી આરાધનામાં વિશ્વાસ રાખીએ છીએ. Here in Matthew 11:28, અહીંયા માથીના 11માં અધ્યાયની 28મી કલમમાં Jesus says, ઈસુ કહે છે, you know, go ahead and read ahead. ઓ વૈતૃ કરનારાઓ તથા ભારતી દાદાઓ તમે સગડા મારી પાસે આવો ને હું તમને વિશ્રામો આપીશ મારી જુસરી તમે પોતા પર લો ને મારી પાસે શીખો કેમ કે હું મનમાં નમ્ર તથા આંકડો છું. વર્સ 39 સેસ ટેક માય યોક અપોન યુ મારી જુસરી તમે પોતા પર લો. નાઉ ઇઝ ધીસ નોટ ફની કદાચ આ મજાક તો નથી? વર્સ 28 સેસ યુ આર હેવી લેડન એન્ડ લેબર એન્ડ હેવી લેડન 28મી કલમ કહે છે કે તમે બોજ વૈતૃક કરો છો અને ભારથી લદાયેલા છો. Now Jesus says come to me. પ્રભુ કહે છે મારી પાસે આવો. Take my yoke upon you. મારી જુસરી તમે પોતા પર લો. And I will give you rest. અને હું તમને વિશ્રામો આપીશ. Think of it. Is it funny? કોઈ મજાક તો નથી? I tell you for me it seems, no, it's really funny. Forget it Lord.
I'm laboring, I'm already heavy laden. Why are you giving me another yoke in this life? મને તો આ ખૂબ જ મજાક લાગે છે. પ્રભુ તમે તો કહો છો કે તમે મારી પાસે આવો, તમે વૈતૃ કરો છો, ભાટી લગાયેલા છો, મારી પાસે આવો અને મારી જુસરી તમે પોતા પર લો. Friends, let me tell you, yoke and rest are antonyms. હા, જે જુસરી અને વિસામો એ તો વિરોધી શબ્દો છે. And yet Jesus calls you to live that life. અને આમ છતાં પણ ઈસુ કહે છે કે આ પ્રકારનું જીવન તમે જીઓ. Take my yoke upon you and I'm going to give you rest. મારી જુસરી તમે પોતા પર લો અને હું તમને વિસામો આપીશ. If you want to know rest in life, જો તમે વિસામો શું છે જાણવા માંગો તમારા જીવનમાં, without the yoke of Jesus in your life you will never know rest. ઈસુની જુસરી ને તમે તમારા જીવનમાં સમજ્યા વગર તમે કદી પણ વિસામો શું છે સમજી નહીં શકો. To know rest you must take yoke. તમારે વિસામાને સમજવા માટે, સ્વીકારવા માટે તમારે જુસરી લેવી પડશે. Let me tell you, here yoke and rest are kind of sides of the same coin. એક જ સિક્કાની બે બાજુ છે, જુસરી અને વિસામો. And that coin is our life. અને આ સિક્કો એ તો આપણું જીવન છે. We have to take the yoke of Jesus. આપણે જ્યારે ઈસુની જુસરી લઈએ છે, only then you will experience rest in your life. અને ત્યારે જ પ્રભુનો વિસામો તમે મેળવી શકો છો. Now this rest is not going to be a surrounding rest. હવે જે આસપાસ આપણે જે વિસામો, જે આરામ આપણે જે જગતમાં જોઈએ છે, આ એ પ્રકારનો આરામ નથી. You know, on my speaking tree blog I have written, rest is in the place where everything around is peaceful. મેં મારા બ્લોગમાં લખ્યું સ્પીકિંગ ટ્રી પર કે રેસ્ટ મતલબ વિસામો લેવો, એનો મતલબ કે આસપાસ જે પણ શાંતિદાયક વાના છે એમાં તમે રચ્યા પચ્યા રહો. Everything is peaceful all around. જે બધું આસપાસ બધી જ બાબતો શાંતિદાયક. But now when we are still in this physical body, હવે જ્યારે આપણે આ દૈહિક જીવનમાં છે, દૈહિક શરીરમાં છે, basically if we have to turn to Philippians, ત્યારે આપણે હવે આપણે ફિલિપીમાં જોવા, ફિલિપ તરફ નજર કરવી. Because here rest basically is again peace that Jesus is talking about. હવે અહીંયા ફિલિપીમાં પણ જે વિસામો છે, એ ઈસુ જે વિસામો આપે છે એની વાત કરે. The peace that is going to keep your mind and your heart, you know, satisfied and at rest. જે વિસામો હોય તો એ છે કે તમારા મગજ, તમારું મસ્તિષ્ક અને તમારો આત્મા એ તો પ્રભુના આરામ. When everything around is going to be probably in turmoil and havoc, જ્યારે આસપાસની બધી બાબતો હલકડુલક થતી હોય, ઉછાળા લેતી હોય, એ દરમિયાન જે આપણને વિસામો એ સમયમાં મળે, એ તો એ જ વિસામો. And God is going to keep you in rest. અને એ સમયમાં પ્રભુ તમને વિસામો આપે છે. You know, it's difficult to understand this. આ ખૂબ જ અઘરું છે સમજવા માટે. But it is something that, you know, you just experience it. આ કઈક એવી બાબત છે જે તમારે અનુભવ કરવાનો છે. Yes, and then you will know, okay, see, when I take the yoke of Jesus in my life, wow, this kind of rest God promised to me. અને ત્યાર પછી તમે કહેશો કે હા, મેં ઈસુની જુસરી મારા જીવનમાં લીધી અને મને આ પ્રકારનો વિસામો મળ્યો. You know, today Times of India is reporting. Times of India માં આજે એવું લખેલું છે about a father. પિતા વિશે અહીંયા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા માં આજે એવું લખેલું છે. અ પર્સન હેઝ બીકમ અ ફાધર, પ્રોબેબલી ઇઝ સમ સેલિબ્રિટી. કોઈ એક સેલિબ્રિટી પિતા બન્યા છે. એન્ડ હી સેઝ, આઈ હેવ લર્ન્ડ, આફ્ટર બીકમિંગ અ ફાધર આઈ લર્ન્ડ અબાઉટ અનકન્ડિશનલ લવ. પિતા બન્યા પછી બિનશરતી પ્રેમ વિશે હું સમજ્યો છું. હાઉ મેની ઓફ યુ વોન્ટ ટુ એગ્રી વિથ ધીસ સ્ટેટમેન્ટ? તમારામાંના કેટલા આ બાબત સાથે સહમત છો? And after you become a father, you really know what is unconditional love. You can practice what is unconditional love. પિતા બન્યા પછી બિનશરતી પ્રેમ શું છે તમે સમજી શકો છો? કેટલા સમજ છો? I tell you, there is truth in this statement. આ સ્ટેટમેન્ટ માં કઈક સત્ય છે. Probably the truth is not a real truth, because you know, in future if his son want to kick out the father, you know, then his unconditional love will go away. ભવિષ્યમાં જ્યારે એ બાળક પિતાને
બહાર કાઢી મૂકે ત્યારે કદાચ આ પ્રેમ બદલાઈ જાય. બટ વેન ધ બેબી ઇઝ એન ઇન્ફન્ટ હી ઇઝ ડુઇંગ એન અનકન્ડિશનલ લવ એટ ધેટ મોમેન્ટ. આ બાળક અત્યારે નવજાત શિશુ છે માટે બિનશરતી પ્રેમ દર્શાવે. રાઈટ ફ્રેન્ડ્સ, સી what I want to say is that Paul says for me to live is Christ and to die is gain. Paul કહે છે કે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. Think of his situation. આ બાબત વિશે વિચાર કરો. When you want to understand the yoke of Christ, જ્યારે તમે પ્રભુની જુસરી વિશે સમજવા માંગો છો, come to this situation where Paul says for me to live is Christ and to die is gain. પછી તમે વિચાર કરો કે પાઉલ કહે છે કે મારા માટે જીવવું તે ખ્રિસ્ત અને મરવું તે લાભ છે. એ વોટ ઇઝ ઇટ? વી ઓલ નો વોટ ઇટ ઇઝ ટુ લીવ, યુ નો, ઇઝ ક્રાઇસ્ટ. હવે શું જીવવું તે ખ્રિસ્ત એટલે શું? યા, વી નો ધેટ ધેટ ઇટ ઇઝ અ ડિફિકલ્ટ થિંગ, ઇટ ઇઝ કેરિંગ ધ ક્રોસ એન્ડ ફોલોઇંગ જીસસ. ખૂબ જ અઘરી બાબત છે. વધસ્તમ આપણા આપણે આપણા જીવનમાં વધસ્તમને લઈએ અને પ્રભુના માર્ગમાં ચાલીએ. એન્ડ ટુ ડાઈ ઇઝ ગેઇન. અને મરવું એ લાભ. And to die is gain, that is what Paul says. અને મરવું એ લાભ છે એવું પાઉલ કહે છે. You know, but when he talks about, you know, to live is Christ, he doesn't mean that this is a cursed situation. જીવવું તે ખ્રિસ્ત એ તો કોઈ શાપિત વસ્તુ નથી. Right? He doesn't say in that sense. આ રીતે કહેવા નતો માંગતો. He doesn't say at all that way. Yeah. આજ આ રીતે કોઈ સમજાવવા નતો. He basically says, but I am going to choose to live with you. પરંતુ એ કહેવા માંગતો હતો કે મેં ખ્રિસ્તમાં જીવવાનું પસંદ કર્યું. See that? See, he wants to continue to live in Christ. એ ઈચ્છે છે કે સતત એ ખ્રિસ્તમાં જીવન જીવે. You know, to live in Christ is to take the yoke of Jesus upon your life. ખ્રિસ્તમાં જીવવું હોય તો પોતાના જીવનમાં ખ્રિસ્તની જુસરી ઉતારવાની બાબત છે. And now when we will take the yoke of Jesus upon our life, જ્યારે આપણે ખ્રિસ્તની જુસરી આપણા જીવનમાં લઈએ છીએ, and from the life of Abraham we last Sunday studied, અને ઇબ્રાહીમના જીવનથી આપણે જે જીવનનો જે અભ્યાસ કર્યો ગત રવિવારે, then yes we can stretch our physical limitations. હા, આપણે જે આપણું પ્રાકૃતિક જે આપણે સીમાઓ છે એને જ્યારે આપણે સ્ટ્રેચ કરીએ છીએ એમાંથી બહાર નીકળો. ગ્લોરી ઓફ ગોડ, પ્રભુના મહિમાને માટે, યુ નો, ગોડ ઇઝ ગોઈંગ ટુ બી એવર પ્રેઝન્ટ ઇન યોર લાઈફ રાઈટ નાઉ. તો પછી પ્રભુ અત્યારથી સર્વકાળ સુધી તમારા જીવનમાં રહેવાનો કોશિશ કરશે, રહેવાની કોશિશ કરશે. પ્રભુ રહેશે, સોરી, બીકોઝ ગોડ નોઝ ધ હોલ ફ્યુચર. કારણ કે પ્રભુ એ તો તમારું આખું ભવિષ્ય જાણે. ગોડ નોઝ ઓલ યોર ઇન્ટેન્શન્સ. તમારી જે મહેચ્છાઓ છે બધું પ્રભુ જાણે છે. ગોડ નોઝ ઓલ યોર એટીટ્યુડ્સ. તમારી જે વર્તણૂક છે બધું પ્રભુ જાણે છે. યુ અન્ડરસ્ટેન્ડ? યુ કેનોટ ચીટ ગોડ રાઈટ નાઉ. તમે પ્રભુને છેતરી નહીં શકો. લેટ મી ટેલ યુ, યુ કેનોટ ચીટ ગોડ ફોર 2 યર્સ. તમે, સોરી, તમે 2 વર્ષ માટે પ્રભુને નહીં છેતરી શકો. યુ નો, પ્રોબેબલી યુ વોન્ટ ટુ સે લોર્ડ 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 ફોર even till 2015 I am going to do too much hard work. Ha prabhu hu 2015 sudhi hu tamari mate boj kamo karish. Yeah, basically you may not speak this 2015, but God knows everything. That's what I want to tell you. Kadach tame 2015 na kehta ho pan prabhu badhu janta hoy. Probably 2020 God knows you are going to die. Aur kadach 2020 ma tame marvana ho prabhu janta hoy. You know, God knows, God sees all the way to 2020. 2020 સુધી તમારા જીવનમાં શું શું બનવાનું છે બધું પ્રભુ જાણતા હોય છે. What you are going to do, what are your attitudes and intentions, 2020 સુધી તમારી મહેચ્છાઓ, તમારી પ્રભુ પ્રત્યેની વર્તણૂક એ બધું પ્રભુ જાણતા હોય છે. That is why Bible says God looks at the inside and not at the outside. માટે બાઇબલ કહે છે કે પ્રભુ તમારા અંદર જુએ છે, બહાર નથી જોતો. God says man judges from outside, I look in the inside and judge a person. બાઇબલમાં કહે છે કે પ્રભુ કહે છે કે માણસ એ તમારી બહારનો દેખાવ જુએ છે પરંતુ હું તો અંદરથી તમને જોઉં છું. This is what God is looking at. અને આજ પ્રભુ આજ બાબત તમારા જીવનમાં. And God will bless you in the present. અને વર્તમાનમાં જ પ્રભુ તમને આશીર્વાદ આપશે. God will give you peace and rest in the present. અને પ્રભુ તમને શાંતિ અને વિશ્રામો વર્તમાનમાં જ આપશે. You understand that? This is our God. આ આપણા પ્રભુ છે. You know, and that is why, you know, the disciples,
you know, they were basically carrying an attitude of accountability and responsibility. અને માટે શિષ્યો આપણે જોઈએ છે શિષ્યો એ તો એ વર્તણૂક જે છે જવાબદારી અને ફરજ પરિસ્થિતિની જવાબદારી એના જીવનમાં લઈને ફરતા હતા. And if we carry that attitude, અને જ્યારે આ વર્તણૂક આપણે લઈને ફરીએ છીએ, let me tell you, God is going to come down in your life. ત્યારે મને કહેવા દો કે પ્રભુ તમારા જીવનમાં ઉતરી આવશે. And God is going to make your path straight. અને પછી પ્રભુ તમારા રસ્તા પાધરા કરશે, સીધા કરશે. See, I love to talk. You know, yesterday me and Ravi, we went to take that labor. મને આ બાબત વિશે કહેવાનું ખૂબ જ ગમે છે. અમે ગયા દિવસે ગઈકાલે અમે મજૂરને ત્યાં ગયા. If you go, you know, to where all the laborers are standing and go and stand there, everybody come and, you know, make a circle around you. અને જ્યારે તમે ત્યાં જાઓ છો તો બધા મજૂરો ભેગા થઈ જાય છે અને તમારી આસપાસ વર્તુળ બનાવી દે. Everybody will say, "Sahib, I am coming. Sir, I will come. Sir, I will do the work." બધા તમને કહેશે, "સાહેબ મારે આવવું છે, સાહેબ મારે આવવું છે, મારે કામ કરવું છે." You know, who will you choose? તમે કોને પસંદ કરશો? You don't know. તમને નથી ખબર. You don't know anybody. They are all strangers for you. હા, એ બધા તમારી માટે તો અજાણ્યા છે. So I just picked up one guy. અને માટે મેં એક વ્યક્તિને બોલાવી દીધો. I said, come, you do the work for us. અને મેં કહ્યું, તું આવી જા, તું એ જા, અમારી માટે કામ કર દો. Yes, that Vinod guy, he did all the work over here. અને એ વ્યક્તિ હતો જેણે આ બધું કામ આપણી માટે કર્યું. You know, the welder over here, the main welder is a Christian man from Saurabh's village. I don't know his village name. Balaj. He's a Christian man. જે વેલ્ડર જે ભાઈ છે વેલ્ડરભાઈ હતા એ તો સૌરભભાઈના ગામના ભાલેજના હતા એવો ખુશી વ્યક્તિ એન્ડ હી કેમ એન્ડ ટોલ્ડ મી ધીસ બોય ઇઝ અ ગુડ બોય અને તેઓ મારી પાસે આવ્યા ના છોકરો તો ખૂબ જ સારો છોકરો છે બીકોઝ હી વોઝ જસ્ટ વર્કિંગ યુ નો એન્ડ વી વર સિટિંગ ઓવર હિયર એ ખાલી કામ કરતો હતો ને અમે ત્યાં બેઠા હતા હી કેમ એન્ડ સેડ જોન ભાઈ ધેટ બોય ઇઝ અ વેરી ગુડ બોય અને મારી પાસે આવ્યા ને એમણે કહ્યું કે એ છોકરો ખૂબ જ સારો છોકરો છે સો મુકેશ વોઝ ઓલસો સિટિંગ વિથ મી મુકેશભાઈ પણ મારી સાથે બેઠા હતા સો મુકેશ સેડ ને મુકેશે કહ્યું મુકેશભાઈએ કહ્યું હી સેડ ધેટ યુ નો વેન યુ આર ડુઇંગ યુ હેવ રાઈટ ઇન્ટેન્શન ઇન યોર હાર્ટ જ્યારે તમે સારી મનોકામનાઓ લઈને કોઈ કામ કરતા હો યુ નો એવરીથિંગ ગુડ હેપન્સ ટુ યુ ત્યારે બધી જ સારી બાબતો તમારા જીવનમાં બને છે ઇઝન્ટ ધીસ અમેઝિંગ આ ખૂબ જ અદ્ભુત બાબત નથી સી ઇવન ગોડ ડિસાઇડ્સ હુ યોર લેબર ઇઝ ગોઈંગ ટુ બી હા પ્રભુ જ નક્કી કરે છે કે તમારો મજૂર કોણ થશે That is why I am telling you, if you have right intentions for life, તમારા જીવનમાં તમારી સારી મનેચ્છા હોય and for God's glory, અને પ્રભુના મહિમાને માટે તમે God is going to act in your life in the present. અને પ્રભુ વર્તમાનમાં જ તમારે જીવનમાં કામ કરવાનું શરૂ કરી દે છે. That is where Bible says, અને માટે જ બાઇબલ કહે છે that God makes your path straight and broadens your path so you can walk. અને માટે જ બાઇબલ કહે છે કે પ્રભુ તમારા રસ્તા પાધરા કરશે અને સીધા કરશે. Amen. જેમ તમે ચાલવાનો છો. Amen. This is the good Lord that we worship here in our life. હા, એ તો ભલા પ્રભુ છે જેમની આપણે આરાધના કરીએ છીએ. Amen. Hallelujah. Let's pray. Let's praise God. Amen. Father God, we want to thank you, Lord. પ્રભુ તમે બહુ સારા ઈશ્વર છો. Hallelujah. પ્રભુ તમે ભલા ઈશ્વર છો. બાઇબલમાં તમારા એપ્રિસિએશન માટેના શબ્દો કદી ખૂટ્યા નથી પ્રભુ. અને પ્રભુ યોહાન તો એવું આગળ લઈને લખે છે કે જો ઈશ્વરે જે બધા કાર્યો કર્યા પ્રભુ ઈશ્વરે લખવામાં આવે તો દુનિયા એટલા પુસ્તકો સમાઈ ના શકે. લોર્ડ, યુ હેવ બીન ટુ ગુડ, યુ બીન ઓસમ. પ્રભુ ખરેખર તમે બહુ જબરજસ્ત સારા ઈશ્વર છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. આજે સાંજે તમારી સ્તુતિ કર્યા છે અને પ્રભુ તમે તમારા શિષ્યોને એવું કીધું કે હવે તમે બાજુ પર આવો, તમે થાકી ગયા છો, તમે લોકોએ બહુ કામ કર્યું છે, તમારે ખાવાની જરૂર છે, તમારે આરામની જરૂર છે. હાલેલુયા. પ્રભુ તમે એમ કીધું કે those of you who labor and are heavy laden come to me and I'm going to give you rest. પ્રભુ, આ તમારા પ્રોમિસને માટે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, અત્યારે તમારી આંખો અમારા જીવનોને સ્કેન કરે છે અને પ્રભુ, જો અમે આ અકાઉન્ટેબિલિટી અને રિસ્પોન્સિબિલિટી પ્રભુ એનાથી અમે લેબર કરતા હોઈશું અને એનાથી અમે પ્રભુ એના ભારથી અમે જો જીવન જીવતા હોઈશું તો તમે અમારા અત્યારમાં પ્રેઝન્ટમાં પ્રભુ તમે ઉતરવાના છો.
પ્રભુ તમે અમારા રસ્તા પ્રાર્થના કરવાના છો. હાલેલુયા પ્રભુ, આ તમારી ભલાઈને માટે તમારો આભાર માનતા પ્રભુ. આ અમારા સેઠ ને બધાના કામને આશીર્વાદિત કરો. તમને તપન અને મુકેશભાઈ ને એમની ટીમને આશીર્વાદિત કરો પ્રભુ. અને જે લોકો ઉદારતાથી આપે છે બધાને આશીર્વાદ આપો એવી અમારી પ્રાર્થના છે. અને તમારા મહિમાને માટે પ્રભુ તમે આ જગ્યાને ખુલ્લી જાહેર કરી અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ. શેતાનનો બધી રીતે પરાજય થાય ને તમારું નામ મોટું મનાય એવી અમારી વિનંતી છે. પ્રાર્થના પ્રભુ, આજે વરસાદ રોક્યો ખરેખર આખા દિવસને માટે તમારી આરાધના કરીએ પ્રભુ. ઈસુના નામમાં તમારી પ્રાર્થના સાંભળો અને માન્ય કરો. એમેન, એમેન. ગોડ બ્લેસ યુ, થેન્ક યુ. અને પ્રે, હા, આપણા સેટ માટે પ્રાર્થના કરજો કે સરસ થઈ જાય. કાલે અમે લોકો આ બહુ હેવી વસ્તુઓ જે પડી છે અહીંયા એ અહીંયાથી ફિટ કરશે અને અહીંયા તાજો કોલમ નાખશે અને એની પર ફિટ કરશે, જેથી કરીને એની લેન્થમાં કંઈ પ્લસ માઇનસ થાય તો એ સેટિંગ બરાબર થઈ જાય, રાઈટ? એટલે પ્લીઝ પ્રે કે બધું બરાબર હોય. અને આજે રાત્રે આજે આરસીસી વર્ક કર્યું અમે લોકોએ પોતે કર્યું છે એ પકડ લઈ લે. એમેન, પ્લીઝ પ્રે. થેન્ક યુ, ગોડ બ્લેસ યુ ઓલ.